વિદ્યાર્થી મિત્રો મે આગળ તમને પાઠ નવ આપણું ઘર પૃથ્વીમાં આપણે કયા કયા મુદ્દાની ચર્ચા કરવાની છે તેની ટૂંકમાં સમજ આપી હતી આજે તે દરેકે દરેક મુદ્દાની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું પ્રકરણ નવ આપણું ઘર પૃથ્વી પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો આપણે સૌ ક્યાં રહીએ છીએ ઘરમાં આપણું ઘર ક્યાં આવેલું છે કોઈ ગામ કે કોઈ શહેરમાં આ ગામ કે શહેર અને આપણું ઘર આ બધું શાની પર છે તેનો જવાબ બહુ સાદો છે કે આપણું ઘર અને ગામ કે શહેર પૃથ્વી પર આવેલું છે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય તો ચાલો આપણા વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ તમને પણ એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે તમને ખબર છે આપણી પૃથ્વી સૌર પરિવારનો એક સભ્ય છે વળી પાછો આ સૌર પરિવાર એટલે શું એવો પ્રશ્ન તમને થાય તો ચાલો તમને હું સૌર પરિવારની સમજ આપું

જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરતો વર્તુળાકાર સ્વરૂપે ફરે છે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું ગુરુત્વાકર્ષણ બળ હોય દાખલા તરીકે આપણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે એના લીધે આપણે દડાની ઉપર ઉછાળીએ છીએ છતાં પણ ગુરુત્વાકર્ષણ બળના લીધે ખેંચાઈને પાછું નીચે આવે છે એ ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે હવે આ પૃથ્વીની વાત કરીએ આપણે પૃથ્વી નામના ગ્રહ પર રહીએ છીએ તો પૃથ્વી પોતે પ્રકાશિત નથી થતી પણ પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે એટલે પૃથ્વી પ્રકાશિત લાગે છે સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર કે સૌર મંડળ સૂર્ય અને તેની આજુબાજુ ભ્રમણ કરતા આકાશી પદાર્થોને મળીને સૂર્ય મંડળ બને છે જો તમે આ બધા જે ગ્રહો છે આકાશી પદાર્થો જે છે એ બધાનો સૂર્ય મંડળમાં સમાવેશ થાય છે ઉપગ્રહો ઉપગ્રહો પણ છે ઘણા બધા ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌર મંડળમાં સમાવેશ થાય છે તો ચાલો આપણા સૌર આપણે પરિચય મેળવીએ સૌ પ્રથમ સૌર મંડળના મુખ્ય સભ્ય તરીકે સૂર્યનો પરિચય મેળવીએ સૂર્ય સન સૂર્યથી આપણે પરિચિત છીએ આપણા રોજના કાર્યની શરૂઆત જ સૂર્યોદયથી થાય છે ને સૂરજ ઉગે એટલે દિવસ થાય છે અને દિવસ થાય એટલે આપણે આપણા કામની શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં સૂર્યોદય થાય એટલે આપણે ઉઠીએ છીએ આપણે સવાર થાય છે આપણે ઉઠીએ છીએ સૂર્ય આપણી સૌથી નજીકનો સન્માનિત તારો છે તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ગણો મોટો છે પૃથ્વી આપણને એમ લાગે છે કે પૃથ્વી બહુ જ મોટી છે કેમ કેમ કારણ કે પૃથ્વી પર આપણા ઘર દરિયા સરોવર નદી તળાવ બધું જ આવેલું છે જંગલો મોટા મોટા બધું જ આવેલું છે એટલે પૃથ્વી આપણને બહુ જ મોટી લાગે છે દુનિયા જેને આપણે કહીએ છીએ બહુ જ મોટી લાગે છે પણ એના કરતાં તો તેર લાખ ગણો મોટો સૂર્ય છે એટલે તમે વિચારો કે પૃથ્વી કરતા સૂર્ય કેટલો બધો મોટો છે તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો એક હજાર કિલોમીટરના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો એકસો વર્ષ નીકળી જાય વિચારો તમે કે આપણે સૂર્યનું ચક્કર અહીંયા જો ચિત્રમાં આપેલું છે સૂર્યનું એક ચક્કર લગાવેલું છે જો આ ચક્કર લગાવવું હોય એક હજાર કિલોમીટર કિલોમીટર આપણે સ્પીડ થી જઈએ તો પણ આપણે સૂર્ય થી જ્યાંથી શરૂઆત કરી હોય ફરીને ફરતા ફરતા ગોળ રાઉન્ડ ફરીને આવતા ફરી એના સ્થળે આવતા એકસો સાત વર્ષ નીકળી જાય છે એટલો મોટો સૂર્ય છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર અઠ્યાવીસ કિલોગ્રામ થાય કોઈ પણ વસ્તુ છે દાખલા તરીકે આપણે બજારમાં શાકભાજી લેવા જઈએ તો એક કિલોગ્રામનો પથ્થર પથ્થર હોય છે કે વજન્યું હોય છે એક કિલોગ્રામનું જો એ જ વજન્યું સૂર્ય પર લઈ જવામાં આવે તો એના એનું વજન અઠ્યાવીસ ગણું વધી જાય છે એટલે અઠ્યાવીસ એનો એ જ જે વજનનું છે એનું અઠ્યાવીસ કિલોગ્રામ વજન ત્યાં થઈ જાય છે કેમ કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ બહુ જ વધારે છે અઠ્યાવીસ ગણું પૃથ્વી કરતા અઠ્યાવીસ ગણું વધારે છે આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર અઠ્યાવીસ કિલોગ્રામ થાય આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે પૃથ્વી તેનાથી પંદર કરોડ કિલોમીટર દૂર છે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે પૃથ્વી પંદર કરોડ કિલોમીટર દૂર છે સૂર્ય કરતા પંદર કરોડ કિલોમીટર છતાં તમે જુઓ સૂર્ય આપણને કેટલો બધો તેજસ્વી લાગે છે ઉનાળામાં તમે બહાર નીકળો તે સૂર્યની ગરમી આપણને કેટલી બધી બજાડી નાખે એવી લાગે છે વિચારો પંદર કરોડ કિલોમીટર દૂર છે છતાં આપણને આટલી ગરમી લાગે છે તો સૂર્યની નજીક જવું શક્ય છે ના શક્ય નથી કારણ કે આગનો ધગધગતો ધક છે એની થોડી

ધગધગનો આ ધગધગ તો આગનો ગોળો છે આગની જ્વાળાઓ દેખાય છે ને બહુ એટલે બહુ જ ગરમ છે સૂર્ય સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે જેને આપણે ઉર્જા કહીએ છીએ જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે સૂર્યની ઊર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામે છે તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે સજીવોના પાલક તરીકે કેમ ઓળખવામાં આવે છે કારણ કે જો સૂર્ય ના હોય તો જીવસૃષ્ટિ શક્ય નથી વનસ્પતિ વનસ્પતિ ક્યારે ઉગે છે સૂર્યની પ્રકા સૂર્યની ગરમીને લીધે સૂર્ય જો ના હોય તો વનસ્પતિનો વિકાસ થઈ શકતો નથી અને જો વનસ્પતિનો વિકાસ ના થાય આપણને ખોરાક ના મળે તો આપણું જીવન પણ શક્ય નથી એટલા માટે સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે તે સતત ઉષ્મા અને પ્રકાશનું ઉત્સર્જન સૂર્યની વાત કરી છે ઉત્સર્જન કરે છે પૃથ્વી પરની તમામ ઊર્જાનો સ્ત્રોત સૂર્ય છે સૂર્ય એ બધા જ ગ્રહો માટે ઉષ્મા અને પ્રકાશનો મુખ્ય સ્ત્રોત છે પ્રકાશ એના દ્વારા જ મળે છે હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે ખબર છે તમને કુલ આઠ ગ્રહો છે જેમાં બુધ શુક્ર પૃથ્વી મંગળ આંતરિક છે જ્યારે ગુરુ શનિ યુરેનસ નેપ્ચ્યુન બાહ્ય ગ્રહ તરીકે ઓળખાય છે સૌર પરિવારના મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ એક ગ્રહો નરી આંખે જોઈ શકાય છે નરી આંખે જોઈ શકવું એટલે આપણે આપણે પોતાની આંખોથી જોઈ શકીએ છીએ બુધ મર્ક્યુરી આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે તે આપણા સૂર્ય મંડળનો સૌથી નાનો ગ્રહ છે તે પીળાશ પડતા રંગનો છે બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી તે સૂર્યના સૌથી નજીક હોવાથી તેને જોવાનું અઘરું છે કારણ કે તે સૂર્યના પ્રકાશની ચમકમાં છુપાઈ જાય છે પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં દેખાય છે શુક્ર વિનસ સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે સૌથી ચમકતો છે સૌથી વધારે ચમક કયા ગ્રહની છે તો શુક્રની છે અને કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે વજનમાં પણ અને આકારમાં કદમાં પણ પૃથ્વી જેવો જ છે જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ જાણે જોડિયો ભાઈ હોય જોડકા હોય એવા જ લાગે છે તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે તેની એક પણ ઉપગ્રહ નથી તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ કારણે તેનો અભ્યાસ બહુ બહુ થઈ શક્યો નથી ઘટ આવરણો છે બહુ બહુ બધા આવરણો છે જેના કારણે એનો અભ્યાસ નથી નથી કારણ કે એ આપણે એકદમ ક્લિયર જોઈ શકાતો નથી એટલે એનો અભ્યાસ વધારે કરી શકાતો નથી એની માહિતી વધારે નથી મેળવી શકાતી આટલું જાણો શુક્રનું પોતાની ધરી પર ભ્રમણ એ કેટલેક અંશે અસામાન્ય છે તે પૂર્વથી પૂર્વ થી પશ્ચિમ દિશામાં ફરે છે જ્યારે પૃથ્વી પશ્ચિમ થી પૂર્વ દિશામાં ફરે છે શુક્ર ઉપર સૂર્ય આપણાથી ઊંધું છે ત્યાં પૃથ્વી અર્થ સૂર્યમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો જાણીતો ગ્રહ છે જેની પર જીવન શક્ય છે દ્વારા આપણી જીવસૃષ્ટિ શક્ય છે કેટલીક ખાસ પર્યાવરણીય પરિસ્થિતિઓ પૃથ્વી પર જીવનના અસ્તિત્વ હોવા અને સતત ટકી રહેવા માટે જવાબદાર છે એ કઈ કઈ પરિસ્થિતિઓ છે તો પહેલી પરિસ્થિતિ છે કે સૂર્યથી યોગ્ય અંતર છે સૂર્યથી યોગ્ય અંતર છે એના કારણે બહુ ગરમી નથી પાણીની હાજરી છે એટલે જીવસૃષ્ટિ શક્ય છે યોગ્ય વાતાવરણ છે અને ઓઝોન વાયુનું આવરણ છે ઓઝોન વાયુના આવરણને કારણે જીવ સૃષ્ટિ શક્ય છે ઉજન વાયુનો આવરણ ન હોય તો જીવ સૃષ્ટિ સજીવ સૃષ્ટિ શક્ય હોય જ ન શકે આપણે આપણા પર્યાવરણના રક્ષણ માટે ચોક્કસ સંભાળ રાખવી જોઈએ કે જેથી પૃથ્વી પરનું જીવન જોખમાય નહીં સૂર્યમંડળમાં પૃથ્વીનું સ્થાન શુક્ર અને મંગળની વચ્ચે છે પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે એટલે ચોવીસ કલાકનો આપણે દિવસ ગણાય છે પછી રાત થાય છે દિવસ થાય છે જેમ જેમ પૃથ્વી ફરે છે જેમ એમ દિવસ રાત થાય છે જ્યારે સૂર્યની આસપાસ લગભગ ત્રણસો પાંસઠ દિવસમાં એક આંટો પૂરો કરે છે પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે પૃથ્વીને એક ઉપગ્રહ છે તથા પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરો કરતા આશરે ઓગણત્રીસ પાંચ દિવસ લાગે છે ચંદ્ર પર વાતાવરણ નથી ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી હજુ સુધી જીવસૃષ્ટિ વિકાસ નથી પામી ત્યાં ચંદ્ર પર પ્રકાશિત છે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે એટલે આપણને એવું લાગે છે કે ચંદ્ર પ્રકાશ આપે છે રાત્રે આપણને એવું લાગે છે કે ચંદ્ર પ્રકાશિત પ્રકાશિત છે પણ ખરેખર એક પ્રકાશ ચંદ્રનો હોતો નથી સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે એટલે આપણને ચંદ્ર પ્રકાશિત લાગે છે ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ વિશાળ મોટા ખાડા પડી ગયા છે દેખાય છે ને ખાડા તમને બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે અહીં મૃત જ્વાળા મુખીઓ પણ આવેલા છે મંગળ માર્સ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે મંગળ મંગળને આછું વાતાવરણ છે મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને વધુ ગરમી છે પૃથ્વી પર જેટલી ઠંડી પડે છે એના કરતાં વધારે ઠંડી મંગળ પર પડે છે અને પૃથ્વી પર જેટલી ગરમી પડે છે એના કરતાં વધારે ગરમી મંગળ પર પડે છે તેને બે ઉપગ્રહો છે વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવાના પ્રયત્ન કરી રહ્યા છે ગણિયર તમે સાંભળ્યું છે કે વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર જઈ આવ્યા એ બધું સાંભળ્યું છે ને ત્યાં પ્રયત્ન કરી રહ્યા છે કે ત્યાં સજીવ સૃષ્ટિનો સજીવ સૃષ્ટિ થાય ત્યાં એવો પ્રયત્ન કરી રહ્યા છે એના પછી છે ગુરુ Jupiter ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે ગુરુને આસપાસ વાયુનું આ વાતાવરણ છે આ ગ્રહ ખૂબ જ ઠંડો હશે એવું મનાય છે તે પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે તે સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુને ઓગણા એંશી ઉપગ્રહો છે તે એટલો વિશાળ ગ્રહ છે કે તેની અંદર તેરસો પૃથ્વી મૂકી શકાય એટલો બધો મોટો ગ્રહ છે તેની આજુબાજુ ઝાંખા વલયો આવેલા છે આટલું જાણો ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં ત્રણસો અઢાર ગણો છે શનિ સેટર્ન સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો શનિ ગ્રહ છે ગુરુ પછીનો સૌ મોટો મોટો ગ્રહ શનિ છે નીલા રંગના તેજસ્વી વલયોથી એ સુંદર લાગે છે જો તમે કેટલો સુંદર લાગે છે વલય છે ને આજુબાજુ વલય એટલે આવરણ આજુબાજુ આવરણ છે ને કેટલો સુંદર લાગે છે વલયોના કારણે તે જુદો જ તરી આવે છે એકદમ અલગ જ લાગે છે આ વલયો માથામાં પહેરેલી પાકડી જેવા લાગતા હોય શનિને પાઘડિયો ગ્રહ પણ કહેવામાં આવે છે એવા વલય એવા ગોળ ગોળ છે તમે જુઓ ઘણીવાર બધા પાઘડી પહેરે છે ને ગોળ ગોળ તેવો લાગે છે એટલા માટેને પાઘડિયો ગ્રહ પણ કહેવામાં આવે છે શનિને બાંસઠ કરતાં વધારે ઉપગ્રહો છે તે સૂર્યથી દૂર હોવાને કારણે સપાટીનું તાપમાન ઓછું છે યુરેનસ તે પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી બહુ જ દૂર આવેલો છે એટલે સામાન્ય દૂરબીનથી ના દેખાય સૂર્યનું તેજ પણ આજે ચાંદની જેવું છે વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ સત્તરસો એક્યાસીમાં ગ્રહ શોધી કાઢ્યો હતો આ ગ્રહ ખૂબ જ ઠંડો છે બહુ એટલે બહુ જ ઠંડો છે પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે બધા નાના નાના એના પછી નેપચ્યુન આ ગ્રહ નીલા રંગનો છે તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે શિયાળો ઉનાળો ચોમાસું બધું જોવા મળે છે હવે જુઓ શું તમારે આ ગ્રહોના નામ સૂર્યથી તેના સ્થાન મુજબ યાદ રાખવા છે તો આટલું યાદ રાખો બહુ સહેલું છે માય વેરી એક્સેલેન્ટ મધર જસ્ટ સર્વડ અસ નુડલ્સ

કોઈ વાર તમે રાત્રે આકાશમાં ખાર તારા ખરતા હોય તેવું દેખાય છે ને હકીકતમાં તારા ખરતા જ નથી અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે આગળ આપણે વાત કરી છે ને કે પૃથ્વીમાં પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ વધારે છે એટલે ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણ બળના લીધે ખેંચાઈ આવે છે જેથી સળગે ઊઠે છે સળગે ઉઠે એટલે લીસાટો થાય છે અને લીસાટો થાય એટલે આપણને એવું લાગે છે તારા તારો ખર્યો આપણે ઘણી વાર ધાબા ઉપર સુઈ ગયા હો તમે તો તરત ઘણીવાર વાર આવું જુઓ તો આપણે તરત ભાઈ બહેન હોય પપ્પા મમ્મી હોય તો કોઈ ફ્રેન્ડ હોય તો કહીએ છીએ એ જો તારો ખર્યો એવું કહીએ છીએ ને ખરેખર તારો ક્યારે ખરતો જ નથી એ ઉલ્કા હોય છે વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે આ વખતે આકાશમાં દેખાય છે તેને આપણે તારો ખરો એમ કહીએ છીએ કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે બહુ જ મોટા મોટા ખાડા પાડી દે છે જો દેખાય છે ને કેટલો આટલો મોટો પડે ઉલ્કા એટલે કેટલો મોટો ખાડો પડી જાય મહારાષ્ટ્રનું કોઈના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે આ ઉલ્કા પડી હતી તો આટલો મોટો ખાડો પડી ગયો હતો એટલે એવું માનવામાં આવે છે કે ઉલ્કા પડેલું આખું જે સરોવરમાં અત્યારે પાણી છે એ ઉલ્કા પડી પડી હતી અને ખાડો પડ્યો હતો એવું માનવામાં આવે છે સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનું વજન સિત્તો કિલોગ્રામ જેટલું હતું નક્ષત્રો કોન્સ્ટેલેશન્સ વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓના સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો હોય થયો હોય છે જો અહીંયા દેખાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત તારાઓનો સમૂહ છે જેને સપ્તર્ષિ કહેવામાં આવે છે આપણે આકાશમાં જોઈએ તો આવું ચિત્ર આવું ચિત્ર જેવું દેખાતું હોય છે જે સપ્તર્ષિ તારાઓનું ઝુમખું કહેવાય છે જેને નક્ષત્ર આવે છે આમાં ક્યારેક આવા આકારમાં હંસ જેવો હોય તો ક્યારેક ગરુડ જેવો આકાર દેખાય છે અશ્વિની રેવતી વિશાખા પુનર્વસુ મૃગશીર્ષ રોહિણી પુષ્ય આદ્રા જેવા તો કુલ નક્ષત્રો આવેલા છે આકાશમાં ચંદ્રની આસપાસ બે ત્રણ નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે ચાંદને જોઈએ તો ખબર પડે આજુબાજુમાં આવેલા હોય તો નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે એટલે પુષ્ય નક્ષત્ર પુષ્ય યાદ રહી જાય આપણે આટલું જાણો નક્ષત્રો પ્રાચીન લોકો દ્વારા આકાશના તારાઓને ઓળખવા માટે ઘડાયા હતા નક્ષત્રોના આકાર લોકોને પરિચિત આકારો જેવા દેખાય છે આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌર મંડળની તમારે હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવું છે ને તો હવે આના પછીના વિડીયોમાં હું તમને વધુ માહિતી આપીશ આપણે આગળ વાત કરી કે સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે આવેલી ઉલ્કા ખરી હતી તેનું વજન સિત્તેર કિલોગ્રામ હતું પણ સિત્તેર કિલોગ્રામ નહીં ચાલીસ કિલોગ્રામ જેટલું હતું